નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર. સતત આપની સાથે હું ચુક્યાતી ને હવે વાત વિવાદમાં ફસાયેલા રાજ્યના આઈએએસ અધિકારી ગૌરવ દહિયાની. આઈએએસ અધિકારી દહિયા સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે લેવાશે પગલાં. સીએમ રૂપાણીએ ગૌરવ દહિયા સામે તપાસના આદેશ આપ્યા. મુખ્ય સચિવને પ્રકરણમાં રિપોર્ટ કરવા સીએમએ સૂચન કર્યું છે. સીએમના આદેશ બાદ સામાન્ય વહીવટ વિભાગ હરકતમાં આવી ગયું છે. ખાતાકીય તપાસના પણ શક્યતા. આઈએએસ અધિકારી દહિયા સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે, મહિલાએ કરેલા આક્ષેપોને પગલે દહિયા વિરુદ્ધ થશે કાર્યવાહી. આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સીએમ રૂપાણી દ્વારા આપવામાં આવ્યા છે આદેશ. સીએમના આદેશ બાદ સામાન્ય વહીવટ વિભાગ હરકતમાં આવ્યું છે. હિતેન્દ્ર જોડાઈ ગયા છે મારી સાથે. હિતેન્દ્ર, હવે કાર્યવાહી કઈ રીતે થશે, કઈ દિશામાં હાલમાં તપાસ સોંપી દેવામાં આવી છે? ખ્યાતિ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સ્પષ્ટપણે નિર્દેશ આપવામાં આવ્યા છે કે સિનિયર આઈએએસ અધિકારી ગૌરવ દહિયા, કે જે NHRM એટલે કે નેશનલ હેલ્થ રૂરલ મિશનના ડાયરેક્ટર તરીકે હતા, એ દરમિયાન જ સામાન્ય વહીવટી વિભાગને ગૌરવ દહિયાની પત્ની શિવાની દ્વારા જ ફરિયાદ કરવામાં આવી હતી કે એમના પતિ ગૌરવ દહિયાના અન્ય સ્ત્રી સાથેના સંબંધો છે, જેને લઈને અમદાવાદમાં પણ મોટો ઝઘડો પણ થયો હતો એક હોટલની અંદર. ત્યારબાદ આ બાબતની ફરિયાદ મળતા જ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક એમની બદલી પણ કરી દેવામાં આવી છે. સામાન્ય વહીવટી વિભાગની અંદર આયોજનમાં એમને સંયુક્ત સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. જે પ્રકારે દિલ્હીની મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે એને લઈને અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ઇન્કવાયરી કમિશન પણ નિમવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મુખ્ય સચિવે પણ સ્પષ્ટપણે નિર્દેશ આપ્યા છે કે 2-3 વાગ્યા સુધીમાં આ બાબતનો નિર્ણય પણ લેવાઈ જશે. ગૌરવ દહિયાને પહેલાં તો ખુલાસો માગવામાં આવશે કે એમના જે અન્ય સ્ત્રી સાથેના સંબંધો છે ખરેખર હકીકત શું છે. કારણ કે ગૌરવ દહિયાએ જ્યારે ગાંધીનગર સેક્ટર 7 પોલીસે જે ફરિયાદ આપી છે, અરજી આપી છે, એમાં પણ એ વાતનો એમણે સ્વીકાર કર્યો છે કે આ સ્ત્રી સાથે એમના 2 વર્ષ કરતાં પણ વધુ સમયથી સંબંધો હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી એમનો પરિચય થયો હતો. MBBSની ફાઇનલ ઇયરમાં વિદ્યાર્થીની લીનું સિંહ છે. આ બાબતની તપાસ થશે. રાજ્ય સરકારના જે સિનિયર મહિલા અધિકારીઓ છે એમના દ્વારા સમગ્ર બાબતની તપાસ કરાશે કે આ ગૌરવ દહિયાના જે સંબંધો છે એમાં તથ્ય કેટલું છે આક્ષેપોમાં. ત્યારબાદ એમની સામે સસ્પેન્શનથી લઈને IAS ટુ રિમૂવલ સુધીના, એટલે કે નોકરી પૂરી સમાપ્ત કરવા સુધીના પણ પગલાં લેવાઈ શકે છે. આ સમગ્ર બાબત ખૂબ લાંબી વિચારણા એટલે તપાસના અંતે આ પ્રકારના પગલાં લેવાઈ શકે છે. અત્યારે તો એમના આગામી સમયમાં રજા પર ઉતારી દેવાય તે પૂરેપૂરી શક્યતા છે. કારણ કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સમગ્ર બાબતની ગંભીર નોંધ લીધી છે. ખુદ CSએ પણ આ બાબતના નિર્દેશ આપ્યા છે. મુખ્યપ્રધાને પણ અમારી સાથે વાત કરી, એમાં એમને સ્પષ્ટપણે કીધું કે ગૌરવ દહિયાનો જે મામલો બહાર આવ્યો છે એના લઈને સરકારની ઇમેજના પણ ચોક્કસ ધક્કો પહોંચ્યો છે. ત્યારે ગૌરવ દહિયા સામે પગલાં લેવાના નિર્દેશ આપી દીધા છે. ગમે ત્યારે એમની સામે એક્શન લેવાઈ શકે છે. આજે ગૌરવ દહિયાએ એમની પોતાની ઓફિસે આવવાનું પણ ટાળ્યું છે. જે પ્રકારે ગઈકાલનો મામલો બન્યો છે ત્યારથી તેઓ ગૌરવ દહિયા પોતાની ઘરે પણ ગયા નથી. કદાચ કાયદાવિદોની સલાહ લઈ રહ્યા હોય. પોતાની જે સામાન્ય નવી ઓફિસ જે સામાન્ય વહીવટી વિભાગમાં ફાળવવામાં આવી છે હજુ એ એમની ઓફિસે નથી આવ્યા. એ જ રીતે વાત કરીએ, સંયુક્ત સચિવ અશોક દવે છે એમના દ્વારા રિપોર્ટ પણ અત્યારે મુખ્ય સચિવને આપી દેવાયો છે. એના આધાર ઉપર મુખ્ય સચિવ દ્વારા પગલાં લેવામાં આવશે. જી આભાર હિતેન્દ્ર, આપને તમામ માહિતી બદલ. ગુજરાતના આઈએએસ અધિકારી ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલાને લઈને ચાલી રહેલા વિવાદને લઈને હવે મામલો ગરમાઈ ગયો છે. સામસામે આરોપો લાગી રહ્યા છે ત્યારે એક નવી માહિતી સામે આવી છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં 6 તારીખે મહિલા અમદાવાદની ઉસ્માનપુરામાં આવેલ સ્ટાર હોટલમાં રોકાઈ હતી. રાત્રે પોલીસ કંટ્રોલને ફોન કરી બોલાવ્યા હતા. તે સમયે પણ સામસામે આરોપ લાગ્યા હતા, પરંતુ જે તે સમયે મહિલાએ કોઈ ફરિયાદ દાખલ નહોતી કરાવી. પરંતુ થોડાક સમય બાદ આઈએએસ અધિકારીએ ટપાલમાં વાડજ પોલીસ સ્ટેશનને અરજી કરી. જો કે પોલીસનું કહેવું છે કે ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. IAS ઓફિસર ગૌરવ દહિયા અને મહિલા જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને નવો વળાંક સામે આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ફેબ્રુઆરી મહિનાની અંદર જે મહિલા છે તે અમદાવાદમાં આવી હતી અને અમદાવાદમાં આ જ હોટલની અંદર જે છે સ્ટાર હોટલ છે ઉસ્માનપુરામાં આવેલ છે તે સ્ટાર હોટલની અંદર તે રોકાઈ હતી અને 6 ફેબ્રુઆરીના રોજ આ જ હોટલની અંદરથી મહિલાએ રાતે પોલીસને પણ ફોન કર્યો હતો અને ફોન કર્યા બાદ તેમને કેટલાક લોકો હેરાન કરી રહ્યા છે તે પ્રકારનું તેમને કંટ્રોલ મેસેજ આપ્યો છે. ત્યારબાદ પોલીસ પર પહોંચી હતી અને પોલીસે તમામ લોકોને બોલાવી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ મહિલાએ જોકે કોઈ લેખિત ફરિયાદ નહોતી આપી પરંતુ આઈએએસ ઓફિસર ગૌરવ દહિયાએ એક અરજી આપી હતી પરંતુ તેનું સમાધાન થઈ ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. અત્યારે જે છે મામલો ખૂબ જ ગરમ છે અને મુખ્યપ્રધાન પણ તપાસના આદેશ આપી ચૂક્યા છે. કેમેરામેન પંકજ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જો પોતાને ન્યાય ન મળે તો પુત્રી સાથે આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. कुछ भी नहीं ठीक करता है, ये एक्सेप्ट नहीं करता है मुझे मेरी बेटी के साथ में. मैं लड़ती रहूंगी जब तक मेरी सांस है. और लास्ट में मुझे लगा कि इसने हर जगह मैनेज कर लिया, सबको खरीद लिया, ये मैच हार गई. उस दिन अपनी बेटी के साथ सुसाइड कर लूंगी, मेरे पास कोई और रास्ता नहीं है. पीएम ऑफिस तक जाऊंगी, रोज चक्कर काटूंगी, बैठी रहूंगी पीएम ऑफिस के पास. लेकिन मुझे जस्टिस चाहिए. સુપ્રીમ કોર્ટના સૌથી મોટા ચુકાદો. કેન્દ્ર સરકાર દેશના દરેક જિલ્લામાં બનાવશે વિશેષ પોક્સો કોર્ટ. જ્યાં સૌથી વધુ પોક્સોના કેસ વણ ઉકેલાયા છે ત્યાં બનશે કોર્ટ. આ અદાલતો માટે કેન્દ્ર સરકાર આપશે ફંડ. કેન્દ્ર સરકાર 60 દિવસમાં કોર્ટ બનાવશે. અદાલત માટે કેન્દ્ર સરકાર ફંડ આપશે. કેન્દ્ર સરકાર 60 દિવસમાં જ કોર્ટ બનાવશે. અરવલ્લીના સાઠંબામાં મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. જમીન વિવાદમાં